અત્યારે લોકોની લાઇફસ્ટાઇલ ખૂબ જ ઝડપી બની ગઈ છે, જેના કારણે લોકો પોતાના પરિવારને સમય નથી આપી શકતા. સાથે હવેના લોકો પોતાના મા બાપને પણ સમય આપી નથી શકતા. તેનું એકમાત્ર ઉદાહરણ છે કે છેલ્લા 1-2 વર્ષથી એક સર્વે મુજબ ગુજરાતમાં વૃદ્ધાશ્રમમાં વૃદ્ધોની સંખ્યા 60-70% થઈ ગઈ છે. અમદાવાદમાં લગભગ 6-7 વૃદ્ધાશ્રમ આવેલા છે. સાથે ઘણા વૃદ્ધાશ્રમ એવા પણ છે જે વૃદ્ધાશ્રમમાં કોઈ પણ ચાર્જ વગર સેવા કરી રહ્યા છે. તેવું જ એક અમદાવાદનો વૃદ્ધાશ્રમ છે, સારથી ફાઉન્ડેશનનું સનાતન વૃદ્ધાશ્રમ, જ્યાં કોઈ પણ ચાર્જ વગર વૃદ્ધોને રાખવામાં આવે છે. પરંતુ ખાસ વાત એ છે કે ફક્ત રાખવામાં નથી આવતા, તેમના પરિવાર જોડે કાઉન્સિલિંગ કરીને તેમને ઘરે પરત પાછા પણ મોકલવામાં આવે છે. આ સંસ્થાની શરૂઆત તો 27 વર્ષ પહેલા થઈ ગઈ, પરંતુ જેમ જેમ જીવનમાં આગળ પાછળ થાય છે તેવી જ રીતે એક આ સંસ્થામાં માનવ જીવનમાં પણ જોયું કે મા બાપને સાચવવા પણ ખૂબ જરૂરી છે. અત્યારના યુગની અંદર મોંઘવારી પણ છે, સાથે સાથે સામાજિક પ્રોબ્લેમ પણ છે. કોઈ વ્યક્તિને ઘરમાં રહેવાનું અનુકૂળ આવે નહીં, અથવા અત્યારના દીકરા દીકરીઓને ફાવે નહીં કે વહુને અનુકૂળ ના આવે, ક્યારેક સાસુને અનુકૂળ. આ એક સામાજિક પરિવર્તન રૂપ છે. તેથી કરીને આ સંસ્થામાં એક એવો વિચારધારા સાથે આપણે લાગે કે આપણે જે કોઈ વ્યક્તિ એટલે કે મા બાપ વિશેના જે કોઈ પણ પ્રોબ્લેમ હોય એ આપણે આ સેન્ટરમાં કાઉન્સિલિંગ કરીએ છીએ. કોઈ પણ સિનિયર સિટીઝન વૃદ્ધો જે કે હોય કે અહીંયા આવી નિઃશુલ્ક રહેવા જમવા સાથેની આપણે તમામ વ્યવસ્થા, ડોક્ટરી દર્દી જે કંઈ પણ હોય એની ડોક્ટરી સારવાર સાથેની આપણે બધી અહીંયા સગવડતા આપીએ છીએ. તદઉપરાંત એ લોકોના જીવનમાં જે કંઈ પણ પ્રોબ્લેમ હોય તો એને આપણે એક સમાધાન આપણે કરાવવાનો પ્રયત્ન કરીએ છીએ. અત્યાર સુધીમાં આ સંસ્થાએ 49 મા બાપને એના ઘરમાં પરત મોકલ્યા છે. જેમ વડીલો હોય તો જ ઘર શોભે એ રીતે આ એક સંસ્થા એક મહત્વના હેતુ સાથે કામ કરી રહી છે. સંસ્થા કોઈ પણ હોય એ એકલા હાથે ન ચાલે, એમાં જન સહયોગની જરૂર પડે. સંસ્થા કોઈ પાસે ડોનેશન માંગવા કે એવી રીતે જતી નથી. મારા ફાધર મધર કે જેમની પોતાની જીવનની પર્યત મૂડી છે એમાંથી આ એક સંસ્થા ચાલે છે. તદઉપરાંત આમાં એક ભોજન સેવા પણ છે કે જેમાંથી એનું આવકનો એક સ્ત્રોત ઊભો થાય છે, અને એ ભોજન સેવા સાથે એક આ દાનનો સહયોગ પણ આમાં લોકો ઘણા કરી રહ્યા છે. 15થી વધુ વૃદ્ધોને આ ફાઉન્ડેશન દ્વારા તેમના ઘરે પરત મોકલવામાં આવ્યા છે. સાથે ઘણા વૃદ્ધો છે કે જેમણે કોઈ સહારો નથી તેમને પણ અહીંયા રાખવામાં આવ્યા છે. તેમને 2 ટાઈમનું ભોજન સાથે મહિનામાં 2-3 વાર તેમને ધાર્મિક યાત્રા પણ કરવામાં આવે છે. સાથે દરેક વસ્તુની સુવિધા તેમને આ ફાઉન્ડેશન દ્વારા ઉપલબ્ધ કરવામાં આવે છે. રાજેશ સોલંકીનું કહેવું છે કે તેમના માતા પિતા આ વૃદ્ધાશ્રમનું સંચાલન કરી રહ્યા છે. તેમનો એકમાત્ર પ્રયાસ હોય છે કે કોઈ પણ પરિવાર તૂટે નહીં અને પરિવાર એક રહે, જેના માટે તેઓ આ કાઉન્સિલિંગ કરતા હોય છે. રાજેશ સોલંકીનું કહેવું છે કે કોઈ પણ પરિવાર વૃદ્ધ વગર, વડીલો વગર અધૂરું છે, અને એ જ કાઉન્સિલ કરીને પરિવારને એક કરવાનો પ્રયાસ કરતા હોય છે.